મને એક બેન એવા મળ્યા હતા જેને કેન્સરની ગાંઠ થઈ હતી. સાંભળજો, એ કેન્સરની ગાંઠ થયા પછી મારી આંખ ભીની થઈ. કોઈના દુઃખ આપણે જોઈ ન શકી. પરમ દિવસનો એક્સિડન્ટ, સાધ્વીજી ભગવાન, આટલા આટલા વિયાર સેવા ગ્રુપ કર્યા પછી આપણે કચ્છ સુધી હજી પહોંચી નથી શક્યા. આ જ્યાં નથી ને ત્યાં પ્રોબ્લેમ છે, જ્યાં છે ને એ હજારો હજારો યુવાનોને ધન્યવાદ આપવા જેવા છે. જાનના જોખમે એ લોકો સાધુ અને સાધ્વીની રક્ષા કરે છે. આ બહેનને કેન્સરની ગાંઠ એ જોયા પછી મારાથી ના રહેવા, મેં કીધું બેન, અને આ બેનની ખુમારી સાંભળજો. મને કે મારા સાહેબ જીવનમાં પાપ કર્યા હશે ત્યારે જ આ દુઃખ આવ્યું છે. મારા સાહેબ તમને તો ખબર ન હોય અમારા જીવનમાં કેવા પાપો છે. અમે એટલા પાપ કર્યા છે કે આ ગળામાં એક નહીં 7 ગાંઠ થાય ને તો પણ અમારા પાપ પૂરા થાય નથી. મારા સાહેબ આવવા દો, આ બધાને આવવા દો, સહન કરવા દો. મારા પાપોને મારે ખપાવવા છે. આ ગાંઠો થશે તો જ મારા પાપ દૂર થશે, નહીં તો દૂર નહીં થાય. મારે દુઃખ માપવું. આપણે માપીએ ડાયાબિટીસ, આપણે માપીએ કોલેસ્ટ્રોલ, આપણે માપીએ બીપી. આહા, કેટલું માપો છો! અલ્ટિમેટલી તો તમે તમારા રોગ જ માપો છો કે બીજું કઈ માપો છો? અને રોગ એ પણ એક પ્રકારનું દુઃખ જ છે ને. માપવા સિવાય આપણે કોઈ ધંધો જ નથી. મને આ દુઃખ, મને આ દુઃખ, મને આ દુઃખ, રોદવા સિવાય બીજી કોઈ વાત નથી. મહાવીરનો અનુયાયી ખુમારી વાળો હોય એને જીવનમાં ગમે તેટલી દુઃખો પડકારો આવે એને સહન કરવાની તૈયારી રાખે. ભગવાન મહાવીરના 3 સંદેશ આજે બરાબર યાદ રાખો. આવતીકાલે પરમાત્મા મહાવીરનો સાધનાનો દિવસ, કાર્તકવત દશમ. પરમાત્માએ આવતીકાલે ક્ષત્રિય કુંડમાંથી ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો, સાધનાના પંથે ડગ માંડ્યા. કેવા કેવા ઉપસર્ગો આવ્યા પહેલા દિવસથી! અરે પહેલા કલાકમાં ઉપસર્ગ આવ્યા છે. ભગવાનના શરીર ઉપર જે સુગંધ હતી એ સુગંધને ચૂસવા માટે ભમરાઓ આવ્યા છે. ભમરાઓએ ડંખ માર્યા, કીડીઓએ ડંખ માર્યા. કેવા! અહીંથી કીડી ગઈ એ અહીંથી બહાર. ચંડ કૌશિકે તો પરમાત્માના અંગૂઠામાંથી લોહી બીજા વર્ષે કાઢ્યું છે, પણ આ કીડી અને ભમરાએ તો પહેલા દિવસથી ભગવાનને લોહી લુહાણ કરી નાખ્યું. જે ઉદ્યાનની બાજુમાંથી પસાર થતા હતા એ ઉદ્યાનની આજુબાજુના ભમરાઓ પોતે ઉદ્યાન એટલે ગુલાબ વગેરેના પુષ્પોના રસ ચૂસવાને બદલે સીધા ભગવાન ઉપર ચોંટી ગયા. વિચાર કરો, આ બધી સુગંધને બાજુ પર મૂકી દેવી, ભગવાનના દેહની સુગંધ હતી અને સુગંધને ચૂસવા માટે ચોંટી ગયા. યુવાનોએ ઉપસર્ગ કર્યા, યુવતીઓએ ઉપસર્ગ કર્યા. યુવાનો કે તમારી પાસે કોઈ સરસ મજાનું અત્તર લાગે છે, ક્યાંનું અત્તર છે અમને આપો ને. અને યુવતીઓ, અત્યારે નહીં, અમે તમને રાતના મળવા આવીએ. અનુકૂળ પ્રતિકૂળ બંને પ્રકારના ઉપસર્ગો પહેલા જ દિવસથી શરૂ થયા. ભગવાને નક્કી જ કર્યું છે મારે દુઃખ વાવવું પણ નથી, માપવું પણ નથી, આપવું પણ. સમજાય? પ્રભુની સાથે આપણી જાતને જરા કમ્પેર કરજો તો તમને ખ્યાલ આવશે કે આપણે દિવસમાં દુઃખ આપીએ પણ છીએ, આપણા પર આવેલા દુઃખોને માપીએ પણ છીએ, અને સહન નથી થતા એટલે વળી નવા દુઃખો. એક જિંદગી પ્રભુનું આલંબન લઈ આપણા જીવનમાં આપણે જો આ દુઃખોનો સામનો કરવાને બદલે સહન કરી લેશું ને તો એક દિવસ એવો આવશે તમે કહી શકશો દુઃખથી ડરે તે બીજા. અમે નહીં, દુઃખથી ડરે તે બીજા. હું મારા એક પ્રવચનમાં એ પણ કહું છું, દુઃખની વચ્ચે દુઃખી ન થવું હોય તો પ્રભુનું આલંબન લઈને નક્કી કરો. નંબર 1, મારે દુઃખને આમંત્રણ આપવું છે. સુખને આમંત્રણ પત્રિકાઓ ઘણી લખી. એક નવો બંગલો લેવો એ સુખને આમંત્રણ પત્રિકા છે. એક ગાડી નવી લાવવી ટોયોટા એ સુખને આમંત્રણ પત્રિકા છે. ઘરમાં 4 એસી લગાડવા આ સુખને આમંત્રણ પત્રિકા છે. પરિવારની અંદરથી કોઈ વ્યક્તિના મેરેજ કરાવવા આ સુખને આમંત્રણ પત્રિકા છે. દિવાળીના દિવસોની અંદર મીઠાઈઓ એ બધી સુખને આમંત્રણ પત્રિકા છે. હિલ સ્ટેશન પર ફરવા જવું સુખને આમંત્રણ પત્રિકા છે. સુખને તો બહુ આમંત્રણ આપ્યા. પ્રભુની સાધનાના આલંબને એકવાર દુઃખને પણ આમંત્રણ. એટલે
બસ આજે કંઈ નથી તો પણ મારે ઉપવાસ કરવો છે, આ દુઃખને આમંત્રણ છે. વગર તિથિએ ક્યારે ઉપવાસ કર્યો? વર્ષી તપ સિવાય. સાહેબ તિથિ ભૂલાઈ જાય છે ત્યાં વગર તિથિની ક્યાંય વાત કરો? વગર તિથિએ તમને ક્યારે ઉપવાસ કરવાનું મન પણ થયું? નહીં, કેમ કે દુઃખને આમંત્રણ છે. ઘરેથી વોકિંગ ડિસ્ટન્સની અંદર નિરાશર છે, મારે આને વ્હીકલ પર નથી જવું, ચાલીને જ જવું છે. ગયા, દુઃખને આમંત્રણ છે. સાતમે માળે રહો છો, આજે લિફ્ટનો ઉપયોગ નથી કરવો, પગે ચડીને જ ઉપર જઈશ. ગયા, દુઃખને આમંત્રણ છે. રાતના 12 વાગે સામે ચડીને એસી બંધ કર્યું. એપ્રિલમાં, મેમાં, જૂનમાં. મારા સાહેબ એ તો બંધ નથી કરતા, કદાચ થઈ જાય તો મ્યુનિસિપાલિટી વાળાને, ટોરેન્ટ વાળાને બરાબરની ચોપડાવી દઈએ.